રાજ્યભરમાં તારીખ 7મી ઓક્ટોબર 2024 થી 15મી ઓક્ટોબર 2024 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા દિવસ સફળતાની ગાથા, કલા સ્થાપત્ય અને ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા DDIT કોલેજ નડિયાદ ખાતે ઉદ્યોગ સાહસિકતા અંગે માર્ગદર્શક સેમિનાર, સ્ટાર્ટઅપ MSME ને સાંકળવા માટે વર્કશોપ, સ્ટાર્ટઅપ ઇનોવેટિવ પ્રોજેક્ટનો લાઈવ ડેમો, પ્રોટોટાઇપ શોકેસ, વેપારીઓ, ઉદ્યોગ સાહસિક ઇનોવેટર સાથે ટોક શો, સ્થાનિક કલાકારોની કલા પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સ્થળે મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોના આગમન બાદ વિકાસ સપ્તાહ અંતર્ગત શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સેન્ટર ફોર આંતરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઓફિસર સંદીપ પટેલ દ્વારા આંતરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બની દેશના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી। વધુમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી અતિન્દ્ર શુક્લા દ્વારા સ્ટાર્ટઅપ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમણે તમામ વિદ્યાર્થીઓને ઇનોવેશન, ઇન્વેન્શન અને રિસર્ચ એમ ત્રણ બાબતો અંગે વધુ જાણવાની સલાહ આપી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિનભાઈ શાહે પણ તમામ વિદ્યાર્થીઓને કામની ગુણવત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અને બિઝનેસ ફિલ્ડમાં સતત અપડેટ રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી અતિન્દ્ર શુક્લા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિનભાઈ શાહ, રૂટસેટ સંસ્થાના ડાયરેક્ટર મનહર પરમાર, લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર LDM આશુતોષ શ્રીવાસ્તવ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, સેન્ટર ફોર આંતરપ્રેન્યોરશીપ CED ઓફિસર સંદીપ પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઈ માય સેલ્ફ સાક્ષી તેન કુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ। Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.